નમસ્કાર. જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજે 5/11/2019 મંગળવારના દિવસે હું આપની આજના દિવસે આપની આજ વિશે લઈને આવ્યો છું રાશિ ભવિષ્ય. તો મિત્રો, આપણે જાણીએ કે મેષ રાશિથી માંડી મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તો મિત્રો, સૌપ્રથમ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના વ્યક્તિઓ આજના દિવસે પત્ની દ્વારા લાભ જણાય, તેમજ આજના દિવસે મિત્રો દ્વારા પણ આપને લાભ જણાય. ભાગીદારીના ધંધાની અંદર આપને સારો લાભ પ્રાપ્ત થાય, સારા સમાચાર મળવાની સંભાવના રહે. આજના દિવસે તમારો દિવસ સારો પ્રસાર કરવો હોય તો મરણ વસ્ત્રો ધારણ કરવાથી, હનુમાનજીની ઉપાસના કરવાથી આજના દિવસે આપને શુભદાયી ફળોની પ્રાપ્તિ થશે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. વૃષભ રાશિના વ્યક્તિઓએ આજના દિવસે આપને આરોગ્ય સાચવવાનો દિવસ છે. આજનો દિવસ તમારું આરોગ્ય, તેમજ આજના દિવસે તમારે તમારું શરીર સાચવવાની ખૂબ જરૂર છે. આજના દિવસે ખાનપાનમાં નિયમિતતા રાખવી, તેમજ આજના દિવસે બેંક દ્વારા તમને લાભ જણાય, તેમજ આજના દિવસે તમારો ધંધો પણ સારો જણાય. ત્રીજી રાશિ મિથુન રાશિના વ્યક્તિની વાત કરીએ તો ત્રીજી રાશિમાં મિથુન રાશિના વ્યક્તિઓએ આજના દિવસે તમને ભાગ્યોદયમાં સારી સફળતા પ્રાપ્ત થાય, તેમજ લાભ, તેમજ અચાનક નાણાકીય કહેતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ફસાયેલા નાણાં પાછા આવવાની શક્યતાઓ રહે. વિષ્ણુના દર્શન કરવા, તેમજ વિષ્ણુને તુલસીજી અર્પણ કરવાથી આજનો દિવસ આપનો શુભદાયી અને લક્ષ્મીદાયી નીવડે. ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે. આજના દિવસે આપણને અચાનક ધન લાભ ની પ્રાપ્તિ રહે, તેમજ આજના દિવસે તમારે ઉન્નતિ અને પ્રગતિનો દિવસ જણાય છે. આજના દિવસે બહારના પ્રવાસો થાય, તેમજ આજના દિવસે આપનું મન પ્રફુલ્લિત રહે. પાંચમી રાશિની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને પણ આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે. સિંહ રાશિના જાતકોને આજે લાભ, તેમજ ધંધામાં પ્રગતિ, તેમજ નોકરીની અંદર પણ સારી પ્રગતિ જણાય, તેમજ વેપારમાં ઉન્નતિ જણાય. નોકરી સંબંધિત કાર્યોની અંદર પ્રમોશન મળવાના ચાન્સીસ રહે. છઠ્ઠી રાશિની વાત કરીએ તો કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે તમારા સ્વભાવની અંદર, વાણીની અંદર ખૂબ સાચવવાનો દિવસ છે. આજના દિવસે આરોગ્ય સંભાળવું, તેમજ આજના દિવસે કોર્ટ કચેરી અને પોલીસની કાર્યવાહીથી તમને તકલીફ જણાય, તેમજ આજના દિવસે તમારો દિવસ સુધારવો હોય તો ભગવાન વિષ્ણુની આરાધના કરી વિષ્ણુના દર્શન કરવાથી આજનો દિવસ તમારો શુભદાયી જાય. હનુમાનજીના દર્શન કરવા, તેમજ શનિ ચાલીસાનું પઠન કરવું. ત્યાર પછી તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિ માટે આજનો દિવસ સારો અને પ્રફુલ્લિત રહે, પણ આરોગ્ય સંભાળવાની ખૂબ જરૂરિયાત છે. આજના દિવસે સૂર્યનારાયણની ઉપાસના કરવી અને સ્વભાવમાં મીઠાશ રાખવી, તેમજ આજના દિવસે સ્વભાવની અંદર ખૂબ શાંતિ રાખવી, જેથી તમારી મિત્રતા શત્રુતામાં પરિણમે નહીં. ત્યાર પછી આઠમી રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે નાણાકીય લાભ જણાય, તેમજ પત્ની દ્વારા પણ સારો લાભ જણાય, સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થાય, તેમાં આજના દિવસે તમારા દરેક અશુભ કાર્યો શુભ થાય, તેમજ આજના દિવસે તમને રાજયોગ સમાન ફળની પ્રાપ્તિ થાય. ત્યાર પછી નવમી રાશિની વાત કરીએ તો ધનરાશિ. આજના દિવસે ભાઈ બહેન અને કુટુંબ સાથે ખૂબ રીતે સારી રીતે સંભાળવું, તેમજ કોઈની સાથે વાણી દ્વારા, વર્તન દ્વારા ખરાબ ભાવ ના રાખો. આજના દિવસે વાણી બગડે અને વાણી બગડવાથી તમારા સંબંધોની અંદર તિરાડ પડે, તેમજ પરાક્રમ તથા સાહસ સિક કાર્યો દ્વારા તમને લાભ જણાય, માતા પિતાના આશીર્વાદ લેવાની જરૂર છે. ત્યાર પછી દસમી રાશિની વાત કરીએ. મકર રાશિ. દસમી રાશિ કે મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિના જાતકોને આજનો દિવસ ભૌતિક સુખ, તેમજ ઉત્સાહી દિવસ આજનો આપનો નીવડે. આજના દિવસે યંત્રના સુખ પ્રાપ્ત થાય, તેમજ યંત્ર સુખ દ્વારા આનંદ પણ જણાય. આજના દિવસે તમારા દરેક કાર્યોની અંદર તમને સફળતા પ્રાપ્ત થાય, તેમજ આજના દિવસે તમારે ભગવાન શિવની આરાધના કરવાથી આપનો દિવસ શુભમય અને મંગલમય નીવડે. અગિયારમી રાશિની વાત કરીએ તો કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે વિદ્યાભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે વિદ્યાર્થીઓ માટેનો શ્રેષ્ઠ દિવસ જણાય છે. આજના દિવસે ગાયને તમારે ચણાની દાળ, રોટલી અને ગોળ ખવડાવતી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યા અભ્યાસની અંદર સારી સફળતા મળવાના શક્યતાઓ અને ચાન્સીસ રહેલા છે આજના દિવસે. તેમજ
પિતૃણાની ઉપાસના કરવી, પિતૃઓને યાદ કરીને તેમને પિતૃઓને યાદ કરીને વસ્ત્ર દાન કરાવવા, તેમજ પિતૃઓ દ્વારા તમને શુભ ફળની પ્રાપ્તિ થાય. શનિની આરાધના કરવી, તેમજ આજના દિવસે સંકટનાશન ગણપતિ સ્તોત્રોનો પાઠ કરવાથી કુંભ રાશિના જાતકોને શુભદાયી ફળોની પ્રાપ્તિ થાય છે. મીન રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ 12મી રાશિ છે. આજના દિવસે શત્રુઓ દ્વારા ઉપાધિ જણાય, તેમજ આરોગ્યથી સંભાળવું, અકસ્માત થવાના ચાન્સીસો છે. આજના દિવસે તમારે મોસાળ પક્ષેથી લાભ જણાય. આજના દિવસે ભગવતી જગદંબાની ઉપાસના કરવાથી આજનો દિવસ આપનો સફળમય અને મંગલમય જાય. મીન રાશિની આજના દિવસે વાત કરી, અહીંયા 12 રાશિનું મેં રાશિ ભવિષ્ય આપની આજ વિશે જણાવ્યું. વધુમાં વધુ અમારી આ ચેનલને આપ જોતા રહો અને દરેકને તમે બતાવતા રહો, અને દરરોજ આપને આ રાશિ ભવિષ્ય જોઈ આપનો દરેક સંકલ્પોને પૂરા કરવા અચૂક જો. ZS TV આચાર્ય પ્રશાંત ત્રિવેદી સાથે અસ્તુ શ્રીહી.